રાજકોટની કરીએ તો વિંછેરા 5 પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે. જુગારની રેડમાં 8.48 લાખ રૂપિયા કટકી કરવામાં આવી હતી, ત્યારે વિંછેરાના કધેવાળિયા પોલીસે રેડ કરી હતી. પોલીસે રેડ દરમિયાન રૂપિયા 8.97 લાખની રોકડ રકમ કબજે કરી હતી. પોલીસે બતાવી માત્ર રૂપિયા 48,340 રોકડ બતાવી. કટકી કરનાર જમાદાર વલ્લભભાઈ ઝાપડિયા, કોન્સ્ટેબલ લખમણ ગોહેલ, ગોપાલ શેખ, ઝીલુભાઈ હાંડા, શ્રીધરભાઈ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તો આ જ મુદ્દાને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડા પત્રકાર પરિષદ યોજી રહ્યા છે. શું કહેવું છે તેમનું, ચાલો સીધા જઈશું ત્યાં. કે રાતે 48,000 રૂપિયાનું મુદ્દામાલનું કેસ કરેલું છે, એ પ્રમાણે બરાબર છે, તમે કેસ આગળ કરો. અને એમાં કેસ કરતી વખતે એમાં વાંધો નહીં હતો, પણ કેસમાં સવારે 11 વાગ્યા સુધી એમાંથી એક જે બીડ જમાદાર છે એમને તાત્કાલિક સવારે 11 વાગે તેમાં ચાર્જશીટ કરી દીધું. એને મને શંકા ઉપજાવી કે આટલું બધું ઝડપ શું કામ કરેલી છે. એના આધારે બીડ જમાદારને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવેલા હતા અને બાકીના વિરુદ્ધમાં તપાસ અમે આદરી હતી. એ તપાસ દરમિયાન ખુલવા પામી ગયું છે. હવે એ લોકોના પણ અમારે સ્ટેટમેન્ટ લેવાના છે. અત્યારે હા, રોકડ આ હવે તપાસ દરમિયાન ખુલવા પામી જશે. મોટા ભાગની જે અત્યાર સુધી જે મારી પાસે જે અરજદાર આવ્યો હતો એમનું કહેવાનું છે કે એ લોકો પાસે 1,00,000 રૂપિયા જેવી માતબર રકમથી એ લોકો રમતા હતા. તો આ પછી જે રકમ એમને દેખાડેલી છે એ રકમમાં પછી અંદર કઈ રીતેની ભાગબટાઈ થઈ છે, અત્યારે અમે ટોટલ કબજે કરેલું છે 4.5 લાખ રૂપિયા જેટલું. બાકીની રકમ કબજે કરવા માટે અને બાકી કઈ રીતે ભાગબટાઈ કરેલી એ પણ બધું કાઢી લઈશું. આ બધું તો ડીપીની દરમિયાન એમના સ્વ બચાવમાં એ લોકો જે કહેશે એ પ્રમાણે આવશે. દસ ઓર 11 તારીખે મધ્યરાત્રિ કો વિછિયા પોલીસ સ્ટેશન કે અંદર એક જુગાર કા કેસ. તો ચોક્કસથી કહી શકાય કે જુગારીઓની રેડ દરમિયાન જપ્ત કરેલી કટકીનો આખો મામલો સામે આવ્યો હતો. પોલીસે માત્ર 48,340 રોકડ બતાવી હતી અને આ રીતે કટકી કરેલી આખવામાં આવી હતી. 8.48 લાખ રૂપિયાની પોલીસ કર્મીઓએ કટકી કરી હતી. વિંછિયાના 5 પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 10-11ની મધ્યરાત્રિએ એક જુગારનું કેસ દાખલ કરવામાં આવેલું હતું. એ જુગારના કેસમાં ટોટલ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલની કિંમત 48,340 દેખાડવામાં આવેલી છે, જેમાં જે આરોપી હતા ટોટલ 9 આરોપી હતા. એમાંથી એક આરોપી રસિક અંબારામ મેળજા, એમને અમારી પાસે આવીને એવી રજૂઆત કરેલી કે એમાં ખરેખર એમને મીડિયા રિપોર્ટ્સ જે મૂકતા હોઈએ છીએ અમે, એના આધારે એને ખબર પડી કે એમાં ખરેખર મુદ્દામાલ જે હતું એ 8,48,000 રૂપિયાનું હતું. પણ પોલીસે 48,000 રૂપિયાનું મુદ્દામાલ દેખાડ્યું છે અને સાથે બાકીનું મુદ્દામાલ દેખાડ્યું નથી. પ્રાથમિક તપાસના અંતે આ વસ્તુ સાબિત થયેલી કે પોલીસે જે ખરેખર કેસમાં દેખાડવો જેવું હતું મુદ્દામાલ બધું, એ બધું મુદ્દામાલ નહીં દેખાડી અને આ સરકારી નાણાં જ થવાના હતા ખરેખર તો કેસના અનુસંધાને, એની ઉચાપત કરેલી છે. સાથે જે કેસ બન્યું હતું આ કેસ ખુલ્લામાં દેખાડેલું છે. ખરેખર જે બનાવ બન્યું હતું આ કોઈ મકાનની અંદર એ લોકો જુગાર રમતા હતા એ બાબતનું કેસ હતું. આ બધી વિગતના આધારે અમે તપાસ આદરી અને પછી એમાં એક છેલ્લે ગુનો દાખલ કરવામાં આવેલું છે, જેમાં 5 પોલીસ કર્મચારીઓની સંડોવણી ખુલવા પામેલી છે. જે દિવસે આ લોકો રેડિંગ પાર્ટીમાં હતા એ 5 પોલીસ કર્મીઓના વિરુદ્ધમાં વિછિયા પોલીસ સ્ટેશનમાં કાલે રાતે ગુનો દાખલ કરેલું છે.